चलो आज आपणे धोरण 8 ની અંદર જે સેકન્ડ સેમેસ્ટર છે એ સેકન્ડ સેમેસ્ટર થી આપણે સ્ટાર્ટ કરીશું। તો સેકન્ડ સેમેસ્ટર ની અંદર આપણે પહેલા જે નવેમ્બર મહિના છે એ નવેમ્બર મહિના ની અંદર આપણે એસે જોઈએ। તો આપણો એસે છે વિઝિટ ટુ અ ગાર્ડન। વિઝિટ ટુ અ ગાર્ડન એટલે કે ગાર્ડન બગીચો, ગાર્ડન એટલે કે બગીચો, વિઝિટ એટલે મુલાકાત લેવી કે બગીચાની મુલાકાત। તો અહીં જુઓ કે આ જે નિબંધ છે એ નિબંધના અહીંયા થોડા પોઈન્ટ્સ આપ્યા છે, બરાબર। તો અમુક વખતે તમારે પણ તમારે જ્યારે પરીક્ષાની અંદર આ નિબંધ પૂછાય છે ત્યારે થોડા પોઈન્ટ્સ આપણને આપેલા હોય છે। જો ના આપેલા હોય ઇન કેસમાં તો બી તમે ઇઝીલી આ નિબંધ તમે લખી શકો, બરાબર। તો પહેલાં આપણે પોઈન્ટ્સથી આપણે જોઈએ તો વેન ડીડ યુ વિઝિટ ધ ગાર્ડન, વેન એટલે કે ક્યારે, ક્યારે તમે ગાર્ડનની મુલાકાત લીધી હતી, બગીચે ગયા હતા। વિથ હુમ એટલે કે કોની સાથે ગયા હતા, ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ એન્ડ બર્ડ્સ, ચિલ્ડ્રન પ્લેઇંગ, બરાબર। આ ટ્રી પ્લાન્ટ્સ એ બધું હોય બગીચામાં, પક્ષીઓ હોય, જ્યાં વૃક્ષો હોય ત્યાં પક્ષીઓ હોય, પછી બગીચાની અંદર બાળકો રમતા હોય એટલે કે ચિલ્ડ્રન પ્લેઇંગ, પેરેન્ટ્સ એન્ડ ઓલ્ડ પીપલ સિટિંગ, બાળકો હોય એના માતા પિતા અથવા તો જે ઘરડા વ્યક્તિઓ સાથે આવ્યા હોય, એના દાદા દાદી સાથે આવ્યા હોય, એટલા માટે એ ત્યાં બાળકો સાથે હોય એટલે એ ત્યાં એના માતા પિતા બેસ્યા હોય, અને સમ વોકિંગ, અને અમુક લોકો ચાલવા માટે પણ બગીચાની મુલાકાતે આવતા હોય છે। તો આવી રીતે અહીંયા થોડા આપણને પોઈન્ટ્સ આપ્યા છે। હવે આપણે નિબંધની આપણે શરૂઆત કરીએ તો ધ પરિમલ ગાર્ડન ઇઝ ધ બિગેસ્ટ ગાર્ડન ઇન અવર ટાઉન। ટાઉન એટલે કે નગર, કે અમારા નગર અથવા શહેરમાં, અમારા શહેરમાં પરિમલ ગાર્ડન એ બિગેસ્ટ, બિગેસ્ટ એટલે સૌથી મોટો બગીચો છે, અમારા શહેરમાં પરિમલ બગીચો છે એ સૌથી મોટો બગીચો છે। લાસ્ટ સન્ડે ઇવનિંગ આઈ વિઝિટેડ ધ ગાર્ડન વિથ માય ફ્રેન્ડ્સ। લાસ્ટ સન્ડે એટલે કે ગયા રવિવારે, ગયા રવિવારે ઇવનિંગ એટલે કે સાંજે, ગયા રવિવારની સાંજે આઈ વિઝિટેડ ગાર્ડન વિથ માય ફ્રેન્ડ, કે હું મારા મિત્રો સાથે બગીચાની મુલાકાતે ગયો હતો। ધેર વેર મેની હોકર્સ એન્ડ બલૂન સેલર્સ એટ ધ ગેટ ઓફ ધ ગાર્ડન। હવે જો બગીચાનું અહીંયા વર્ણન કરતા શું કહે છે કે મેની હોકર્સ, હોકર્સ એટલે કે ફેરિયાઓ, બલૂન સેલર એટલે કે બલૂન એટલે ફુગ્ગા, ફુગ્ગા વેચનારાઓ અને થોડા ફેરિયાઓ ગેટ ઓફ ધ ગાર્ડન એટલે કે બગીચાનો જે ગેટ, ગેટ એટલે કે દરવાજા ઉપર હતા। ધેર વેર મેની બિગ શેડી ટ્રીઝ ઇન ધ ગાર્ડન, શેડી એટલે કે છાંયડાવાળા મોટા મોટા વૃક્ષો, ધેર વેર મેની બિગ, બિગ એટલે કે મોટા, કે ત્યાં મેની એટલે ઘણા, ત્યાં એટલે કે બગીચામાં ઘણા મોટા વૃક્ષો, છાંયડાવાળા વૃક્ષો હતા। બર્ડ્સ વેર ચિર્પિંગ સ્વીટલી ઓન ધ ટ્રીઝ, હવે ચિર્પિંગનો મતલબ થાય કે ગણગણાટ કરવું, પક્ષીઓના હાથમાં છે એટલે કલબલાટ કરવો, કે વૃક્ષો ઉપર પક્ષીઓ કલબલાટ કરી રહ્યા હતા, સ્વીટલી એટલે મધુરતાપૂર્વક કલબલાટ કરી રહ્યા હતા। ધેર વેર ફ્લાવર્સ પ્લાન્ટ્સ ટુ, બગીચામાં આપણે જોઈએ કે ફ્લાવર પ્લાન્ટ, ફ્લાવર પ્લાન્ટ એટલે કે ફૂલછોડ હોય છે, અને ટુનો અર્થ થાય પણ કે બગીચામાં ફૂલછોડ પણ હતા। ધેર વેર મેની બટરફ્લાઈઝ, હવે બટરફ્લાય એટલે કે પતંગીઓ, કે ધેર વેર મેની બટરફ્લાય, બટરફ્લાયનો અર્થ થાય કે પતંગિયા, કે ત્યાં ઘણા પતંગિયા કલરફુલ એટલે કે રંગબેરંગી, ત્યાં ઘણા રંગબેરંગી પતંગિયા પણ હતા। અમોંગ ધ ફ્લાવર, અમોંગ એટલે કે જે ફૂલ હોય એ ફૂલની ઉપર ઘણા બધા પતંગિયા હતા। ચિલ્ડ્રન વેર પ્લેઇંગ ઓન ધ સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ્સ, સ્વિંગ એટલે હિંચકા, સ્લાઇડ્સ એટલે લપસણી, કે બાળકો, ચિલ્ડ્રન વેર પ્લેઇંગ એટલે કે બાળકો હિંચકાઓ અને લપસણી ઉપર રમી રહ્યા હતા। સમ વેર પ્લેઇંગ ક્રિકેટ, સમ એટલે થોડા, થોડા લોકો એટલે કે થોડા બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા। વાઇલ સમ અધર વેર પ્લેઇંગ હાઇડ એન્ડ સીક, વાઇલ્ડ એટલે જ્યારે, કે અમુક લોકો થોડા, અહીંયા કહે છે કે થોડા લોકો ક્રિકેટ રમ્યા હતા, જ્યારે થોડા બીજા લોકો, અધર એટલે બીજા, થોડા બીજા લોકો હાઇડ એન્ડ સીક, હાઇડ એન્ડ સીક એટલે તમે થપ્પાની રમત જોઈ હશે, બરાબર, હાઇડ એટલે છુપાવવું થાય, બરાબર,
केवी रीते हाइड एंड सीक थप्पानी रमत रमी रहा था। पेरेन्ट्स वेर सीटिंग ऑन द लॉन, लॉन एट्ले कि जे घास होय पाथरेलू होय एनी बात करवामां आवी छे कि पेरेन्ट्स, पेरेन्ट्स एट्ले कि माता पिता जे बाळको रमवा रह्या हता एना जे बाळ माता पिता हता એ લોન ઉપર ઘાસ ઉપર બેસ્યા હતા। સમ ઓલ્ડ પીપલ વેર સિટિંગ ઓન ધ બેન્ચીસ એન્ડ રિલેક્સિંગ। સમ ઓલ્ડ એટલે કે થોડા ઘરડા પીપલ, ઓલ્ડ એટલે ઘરડા, કે થોડા ઘરડા માણસો હતા, થોડા ઘરડા લોકો હતા, એ બેન્ચીસ, બેન્ચીસ એટલે બાંકડાઓ, એ બાંકડા ઉપર બેસ્યા હતા અને રિલેક્સિંગ, રિલેક્સિંગનો મતલબ થાય આરામ કરી રહ્યા હતા। There was a beautiful fountain in the middle of the garden. Beautiful fountain, fountain નો અર્થ થાય ફુવારો, beautiful એટલે કે સુંદર, middle of the garden એટલે બગીચાની middle માં એટલે વચ્ચે, કે બગીચાની વચમાં સુંદર ફુવારો હતો। We sat near the fountain. અમે, હવે આ લોકો ગયા હતા એટલે પોતાની વાત કરી છે કે અમે ફુવારા નજીક બેસ્યા હતા। મેની પીપલ વેર ટેકિંગ એન ઇવનિંગ વોક ઇન ધ ગાર્ડન, કે ઘણા લોકો સાંજે ને સવારે આપણે ચાલવા જતા જોયા હશે તો અહીંયા શું કહે છે કે ઘણા લોકો સાંજની, સાંજનું ચાલવા માટે, સાંજે ચાલવા માટે ત્યાં બગીચામાં આવ્યા હતા, તો ચાલતા હતા। વી એન્જોય અવર સેલ ઇન ધ ગાર્ડન, અવર સેલ એટલે આપણી જાતની વાત કરો, અવર એટલે આપણી અને સેલ્સ એટલે પોતાની જાતે, એમ વી એન્જોયડ, એન્જોયડ એટલે માણવું, ઇન ધ ગાર્ડન કે અમે ત્યાં મજા માણી, ક્યાં બગીચાની અંદર, કે અમે બગીચાની અંદર મજા માણી। તો આ થઈ ગયો આપણો આજે બીજા સેમેસ્ટરનો પહેલો જે નિબંધ છે એ અ વિઝિટ ટુ અ ગાર્ડન, બરાબર। તો તમારે આ તમારી નિબંધી નોટમાં લખવાનું છે, હું ફરીથી એક વખત આનું રિવિઝન કરાવી દઉં એટલે કે એનું ભાષાંતર કરાવી દઉં। વિઝિટ ટુ અ ગાર્ડન, વિઝિટ ટુ અ ગાર્ડન એટલે કે બગીચાની મુલાકાતે। પરિમલ ગાર્ડન ઇઝ ધ બિગેસ્ટ ગાર્ડન ઇન અવર ટાઉન, અમારા શહેરમાં પરિમલ ગાર્ડન, પરિમલ બગીચો સૌથી મોટો બગીચો છે। લાસ્ટ સન્ડે ઇવનિંગ આઈ વિઝિટેડ ધ ગાર્ડન વિથ માય ફ્રેન્ડ્સ, ગયા રવિવારે સાંજે હું મારા મિત્રો સાથે બગીચામાં ગઈ હતી, ગયો હતો। ધેર વેર મેની હોકર્સ એન્ડ બલૂન સેલર એટ ધ ગેટ ઓફ ધ ગાર્ડન, ત્યાં બગીચામાં ઘણા ફેરિયાઓ અને ફુગ્ગા વેચવાવાળાઓ બગીચાના ગેટ ઉપર હતા। ધેર વેર મેની બિગ શેડી ટ્રીઝ ઇન ધ ગાર્ડન, બગીચામાં ઘણા મોટા અને છાંયડાવાળા વૃક્ષો હતા। બર્ડ્સ વેર ચિર્પિંગ સ્વીટલી ઓન ધ ટ્રીઝ, કે જે પક્ષીઓ હતા એ પક્ષીઓ મધુરતાથી કલબલાટ કરી, વૃક્ષો ઉપર કલબલાટ કરી રહ્યા હતા। ધેર વેર ફ્લાવર પ્લાન્ટ્સ ટુ, ત્યાં ઘણા ફૂલછોડ પણ હતા। ધેર વેર મેની કલરફુલ બટરફ્લાઇઝ, ધેર વેર મેની કલરફુલ બટરફ્લાઇઝ અમોંગ ધ ફ્લાવર, કે ત્યાં જે ફૂલો હતા એ ફૂલોની ઉપર રંગબેરંગી પતંગિયાઓ હતા। ધ ચિલ્ડ્રન વેર પ્લેઇંગ ઓન ધ સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ, બાળકો હિંચકા અને લપસણ ઉપર રમી રહ્યા હતા। સમ વર પ્લેઇંગ ક્રિકેટ વાઇલ સમ અધર વેર પ્લેઇંગ હાઇડ એન્ડ સીક, કે થોડા બાળકો હતા એ ક્રિકેટ રમી રહ્યા હતા જ્યારે બીજા ઘણા થોડા લોકો હતા એ હાઇડ એન્ડ સીક એટલે કે સંતા કુકડી રમી રહ્યા હતા। પેરેન્ટ્સ વેર સિટિંગ ઓન ધ લોન, માતા પિતા જે હતા બાળકોના એ ઘાસ ઉપર બેસ્યા હતા। સમ ઓલ્ડ પીપલ વેર સિટિંગ ઓન ધ બેન્ચીસ, કે અમુક જે ઘરડા પીપલ હતા એ બેન્ચીસ ઉપર બેસ્યા એટલે કે બાંકડા ઉપર બેસી અને રિલેક્સિંગ, રિલેક્સિંગનો મતલબ થશે આરામ કરી રહ્યા હતા। ધેર વોઝ અ બ્યુટિફુલ ફાઉન્ટેન ઇન ધ મિડલ ઓફ ધ ગાર્ડન, બગીચાની વચમાં સુંદર ફુવારો હતો। વી સેટ નિયર ધ ફાઉન્ટેન, અમે જે ફુવારો હતો એની બાજુમાં બેસ્યા। મેની પીપલ વેર ટેકિંગ એન ઇવનિંગ વોક ઇન ધ ગાર્ડન, અમુક લોકો હતા એ બગીચાનીમાં સાંજની ચાલવાની મજા માણી રહ્યા હતા। વી એન્જોય અવર સેલ્સ ઇન ધ ગાર્ડન, અમે બગીચામાં ખૂબ જ મજા માણી। તમારે જે આ નિબંધ છે એ નિબંધ તમારે નિબંધની નોટમાં લખવાનો છે અને એક વખત તમારે અંગ્રેજીની નોટમાં લખવાનો છે, સારા અક્ષરે લખજો। અને તમારી જે અંગ્રેજીની નોટમાં આજની તારીખ એટલે કે 24/11 તારીખ મારી અને આ નિબંધ લખવાનો છે, બરાબર। ઓકે, તો હવે આગળના લેક્ચરમાં આપણે
આગળ ચલાવીશું, બરાબર? આગળ પાઠ કે શરૂ થતું હશે ચલાવીશું. તમે એક વખત વાંચી અને ફરીથી ભાષાંતર કરી લેજો.